ब्रेक बाद आपनु स्वागत छे। मुख्यमंत्री भूपेन्द्र पटेल एक बैठक करशे, परीक्षा रद्द थवा मामले बैठक करवाना छे। उच्च अधिकारियो साथे मुख्यमंत्री बैठक करवाना छे। पेपर लीक थवानी बनती वारंवार घटना मामले सरकार नवो कायदो लावी शके छे। आगामी बजेट सत्रमां सरकार कायदो लावी शके छे। महत्वना समाचार, मुख्यमंत्री भूपेन्द्र पटेल परीक्षा रद्द थवा मामले बैठक करशे। उच्च अधिकारियों साथे मुख्यमंत्री भूपेन्द्र पटेल एक बैठक करवाना छे। पेपर लीक थवानी बनती वारंवार नी घटनाओना मामले ज सरकार एक कायदो लावी शके छे। आगामी बजेट सत्र में सरकार नवो कायदो लावी शके छे। तो आजे आपणे जोयुं के जुनियर क्लार्क नी परीक्षानु पेपर लीक थयुं छे अने ते मामले ज तपासनो धमधमाट शुरू थई गयो छे। विद्यार्थीओमां आक्रोश जोवा मळी रह्यो छे। विद्यार्थीओए चक्काजाम कर्यो छे, विरोध करी रहा छे के पेपर लीक थयुं छे अने वारंवार पेपर लीक थई रह्या छे, परंतु जवाबदारों सामे कायदाकीय कड़क पगला क्यारे लेवामां आवशे तेवो सवाल आ उम्मेदवारो पूछी रह्या छे। कारण के गुजरातना 9.5 लाख जेटला विद्यार्थीओ छे ते आजे परीक्षा आपवाना हता, परंतु आजे परीक्षाना दिवसे ज वहेली सवारे आ विद्यार्थीओने खबर पड़े छे के पेपर लीक थयुं छे अने तेना कारणे ज आ परीक्षा रद्द थई गई छे। तो मुख्यमंत्री भूपेन्द्र पटेल एक बैठक करवाना छे। जुनियर क्लार्कनी परीक्षा रद्द थवा मामले एक बैठक करवाना छे। उच्च अधिकारियो साथे मुख्यमंत्री बैठक करशे। फोनलाइन पर अमारा संवाददाता मेहुल देसाई जोड़ाई गया छे। मेहुल जणावशो के वारंवार बनती पेपर लीकनी घटनाओने लईने सरकार नवो कायदो लावी शके छे, मुख्यमंत्री एक बैठक करवाना छे। बिल्कुल, जे प्रमाणे घटनाक्रम थयो छे हिरल, जे पेपर लीक थयुं छे तेने लईने राज्य सरकार ચોક્કસથી ચિંતિત છે। ફરી એકવાર પેપર લીકની ઘટના બની છે અને એવું નથી કે પહેલી વાર પેપર લીક થયું હોય, ટેસ્ટિંગની ઘટના અગાઉ પણ થઈ ચૂકી છે અને આ વારંવાર બનતી ઘટનાઓમાં સ્થાનિક જે ઉમેદવારો જે છે તે ઉમેદવારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। 7 લાખ કરતા વધુ ઉમેદવારો જે છે તે આજે પરીક્ષા આપવાના હતા, પરીક્ષામાં બેસવાના હતા, પરંતુ તે પહેલા જ પેપર લીક થઈ જાય છે અને સરકાર જે પરીક્ષા જે છે તે રદ કરે છે। એક રીતે સરકાર માની રહી છે કે ઉમેદવારો જે તૈયારી કરી રહ્યા છે વર્ષોથી, તેમને અન્યાય ન થાય તે માટે આ નિર્ણય કરવામાં તૈયારી। ભૂપેન્દ્ર પટેલ જે છે તે બેઠક કરવાના છે। આ બેઠક જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના નિવાસસ્થાને કરશે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગૃહ વિભાગના અધિકારીઓ, પંચાયત વિભાગના અધિકારીઓ સાથે આ બેઠક જે છે તે મુખ્યમંત્રી કરશે અને મહત્વપૂર્ણ નિર્ણયો જે છે તે કરવામાં આવશે। ઉચ્ચ સ્તરીય કમિટીની રચના તો અગાઉથી કરવામાં આવી છે, પરંતુ રાજ્ય સરકાર હવે વિચારણા કરી રહી છે કે વારંવાર બનતી પેપર લીકની ઘટનાઓ છે તેના માટે સ્પેશિયલ કાયદો જે છે તે ઘડવામાં આવે, એટલે વારંવાર બનતી જે ઘટનાઓ છે તેના ઉપર રોક લાગી શકે અને જે જવાબદાર લોકો છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કઈ રીતે થઈ શકે છે તેના સંદર્ભમાં જે છે તે કાયદો લાવવામાં આવી શકે છે। જે કહી શકાય કે બજેટ સત્ર આગામી દિવસોમાં આવશે તેની અંદર જ આ કાયદો લાવવામાં આવશે તેવી અત્યારે હાલ વિચારણા કરવામાં આવી રહી છે અને તેની અમલવારી ઝડપી કઈ રીતે થઈ શકે તેના ઉપર પણ વિચારણા થઈ રહી છે। કાયદા વિભાગ સાથે પણ આ સંદર્ભે ચર્ચા જે છે તે કરવામાં આવશે હિરલ, અને આ બેઠક જે છે તે મુખ્યમંત્રી નિવાસસ્થાને થશે અને ટૂંક સમયમાં એક પત્રકાર પરિષદનું પણ આયોજન જે છે તે કરવામાં આવશે તેમાં તમામ। જી મેહુલ, અટકાવવા માંગીશ તમામ માહિતી બદલ આપનો આભાર।